કહીશ તો ચેન્જ માટે કઈ કટિંગ બટિંગ કરાવી હવે જોઈ જયારે ત્યાં જાઉં સલૂન માં ત્યારે ખબર પડશે કે આપણે કેવા હેર કટિંગ કરાવશું પણ તારું છે ને મનમાં ઇલ્યુઝન છે લોકો એ કીધું ની વાત સાથે હું સો ટકા સહેમત છું જેનો લીન ફેસ હોય ને જાડુ એને સો ટેર છે ને સારા લાગે તારો ગોળ મોટો હોય એટલે તું સો ટેલ માં ખરાબ લાગે લખવું હોય તો લખી લે બોલ

અને મીઠો લીમડો મિક્સ કરીને માથામાં લગાવીને તો છે ને આપણા વાળ રિપેર થઈ જાય પણ મારા બિઝી શેડ્યુલમાં એ બધું ઘરે બનાવવું છે ને મારા માટે શક્ય જ નથી પણ હવે તમારે મુંજાવાની બિલકુલ જરૂર નથી કારણ કે મામા અર્થ આપે છે હિબસ્કસ ડેમેજ રિપેર હેર ઓઇલ જે તમારા ડેમેજ હેરને રિપેર કરશે હેર સ્ટ્રોંગ બનાવશે અને એકદમ ફ્રીઝ ફ્રી કરી નાખશે અને સાથે હું યુઝ કરું છું મામા અર્થ નું હિબસ્કસ ડેમેજ રિપેર શેમ્પુ કારણ કે આ પણ મારા વાળને સ્ટ્રોંગ બનાવે છે સિલ્કી અને સાઈની બનાવે છે ઉપરથી આ કેમિકલ અને ટોક્સિન ફ્રી છે અત્યારે હું લગાવું છું મામા અર્થ નું હેર ઓઇલ અને તમે જો આ રીતે મસાજ કરશો ને તો ઓઇલ છે ને એ રૂટ સુધી પહોંચી જશે મામા અર્થ ની પ્રોડક્ટ લગાવ્યા બાદ તમે જોઈ શકો છો કે મારા પેલા કરતા કેટલા સિલ્કી અને સાઈની થઈ ગયા છે મામા અર્થ ની કોઈ પણ પ્રોડક્ટ તમે મગાવશો ને તો એ લોકો એને ટ્રી સાથે લિંક કરશે અને એ લોકો એને પ્લાન્ટ કરશે અને મામા અર્થ ની પ્રોડક્ટ એના વેબસાઇટ અને એપ્લિકેશન માં તો અવેલેબલ છે જ પણ એની સાથે નાઇકા એમેઝોન ફ્લિપકાર્ટ અને પર્પલમાં પણ અવેલેબલ છે મારો કુપન કોડ સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એનો યુઝ કરશો તો તમને મળશે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અને મામા આર્થ ની પ્રોડક્ટ છે ને ઓનલાઈન તો અવેલેબલ છે જ પણ એની સાથે નજીકના સ્ટોર માં ઓફલાઈન પણ અવેલેબલ છે તો વિઝિટ કરવાનું બોલતા નહીં જાડુ એક વસ્તુ છે ને મે નોટિસ કર્યું છે પેટ્રોલ પંપ પે કે પેટ્રોલ પંપ માં આપણે લાઈન હોય ને તો પછી અમુક લોકો લાખ રૂપિયાની ની ફોરવી લઈને આવે અમુક 5 લાખ ને અમુક 50 લાખ ની અમુક લોકો કરોડ ની પણ જ્યાં સુધી પેટ્રોલ પંપ માં વારો ન આવે ને ત્યારે બધાની આંગળી છે ને નાક માં જ હોય

એમ નો કયો તમે આ અમને તોફાની તોફાની કરશે જો કે તમારા બે હસબન્ડનું નામ નીરવ છે બેય લકી છો ટૂંકમાં તમે જો ભાઈ બહુ બોલે ને એટલે એના સાસુ ને બોલવું પડે એટલે જો ડિપેન્ડ કરે સાસુ તો અત્યારે જો નીરવ બધા જૂના આલ્બમ કાઢ્યા છે એમાં તમને ને ના ફોટા જોવા મળશે ને નીરવ રિયલમાં નાનો હતો ને ત્યારે બહુ ક્યૂટ હતો જાડો પાડો હતો ને એટલે અત્યારે જાડો પાડો છો ને તો નીરો જાડો લાગશે ક્યૂટ નથી લાગતો એનું શું રીઝન હશે નો લોકો તારા ફોટાને હું તો ક્યૂટ કહી શકું લ્યો ઓકે અને તું ખુદ આવી રેવા દે ખોટા ખોટા પૂરા વારસે મોટા મોટા જાડુ નાનો હતો ને ત્યારથી લઈને અત્યારે મોટો થયો ને ત્યાર સુધી મારી પાસે જે જર્ની ના ફોટોગ્રાફ છે તને બતાવું છું કે નાનો હતો ત્યારે કેવો હતો અને મોટો મોટો છે ત્યારે ફોટા કેવા કેવા આવે છે અત્યારના છોકરા પાસે તો બહુ ફોટા હોય આપડી પાસે એટલા બધા ન હોય પણ જે પણ છે ને નીરવ ને તમને બતાવી દઈ જોવા છે ને જોવા જોઈ ને અને મારા જોવા હોય ને તો કોમેન્ટ માં કેજો તો આપડે તે કોક વાર બતાવશું નાનપણ ના ફોટા જો વિડીયો જે તમને ફોટો દેખાય છે ને એ બધો બીજો કોઈ ને હું છું અને આ ફોટો લગભગ મારે છે ને બાળ મંદિર કે જાડો પેલા બીજામાં શું ત્યારનો છે અને આ ફોટામાં છે ને નીરવ ક્યુટ તો નથી લાગતો આમ

આપણે બેસતા શીખી ગયા હોય ને એટલે પાંચમા યા છઠ્ઠા મહિના નો ફોટો હોય શકે જાડુ આ ફોટો તને કેવો લાગે કે આ ફોટો એ બેસ છે અને આગળનો અને આ બંને ફોટા મને બહુ એટલે બહુ ગમે છે અને આ ફોટા ની ખાસ વાત એ છે કે અત્યારે જો તારું કપડું મોટું થઈ ગયું ત્યારે જો નાનું એવું હતું અને આમાં તારા વાળ સિલ્કી બહુ લાગે છે અને ચેક્સ વાળો નીરો ત્યાર નો શર્ટ પહેરે જો ફેશન તો નીરો નાનો હતો ત્યારથી જ મારે અને જાડુ નાનો હતો ત્યારે જો આવો આપણે પહેરાવતા યાદ છે અને હું કેવો ખબર નથી પણ આવું પહેરાવતા હા એ માદળિયું કેવું કાક કેવાય એ બધાય પહેરવતા હજી મને લાગે અમુક છોકરા નાના હોય ને

આમાં મને લાગે જો વાળે તારા મસ્ત લાગે તેલ બેલ નહીં લાગ્યું હોય અને તે પાછી નથી પાડી સીધા વાળ ઓળ દીધા તો આમાં તો જોરદાર લાગે છે નીરવ જો આઈપ કાર્ડ કઢાયું હોય ને ચાર ના ફોટા છે ભાઈ આમાં કોમેન્ટ કરો જો આ સારું લાગે છે કે નહીં જો આ ફોટો તમને જે દેખાય છે ને લગભગ ત્યારે મારી ઉંમર છે ને 17 વર્ષની જડુ હશે ઈ કેવો ફોટો ઈ કે આ ફોટો સારો છે પણ નાનપણના ફોટામાં 17 વર્ષનો ફોટો નો આવે લ્યો પણ આપણે તો એટલા ઢાંઢા જેવા થયા છે તો આ નાનપણનો ફોટો નો ગણાય આમાં મને લાગે કે નીરવની જુવાની થોડીક થોડીક ફૂટે છે કારણ કે જો મૂછું જરીક જરીક આવી છે નીરવમાં અને મને લાગે છે નીરવ મોટે સુધી છે ને વ્હાઈટ હતો ને અત્યારે જ કાળ થયો છે આમાં જો કેટલો વ્હાઈટ છે ને અત્યારે મને તો હાઉ ચેન્જ લાગે છે આ ફોટો અત્યારનો તાર ફોટો અને જો 11 12 હું સાયન્સ કરતો ત્યારે અમને સૂટ પહેરાવતા એટલે જો ત્યારે ફોટો પડાયો હશે જો હવે જી ફોટો જાડુને બતાવું ને તો જાડુ છે ને ચકના થી જાડુ કેમ બાકી હેન્ડસમ લાગુ છું ને હેન્ડસમ ખબર નઈ પણ પતલો બહુ લાગતો જો ભાઈ જાડો એ કીધું એ મુજબ છે ને હેન્ડપ નથી લાગતો હેન્ડ પંપ લાગુ છે એવું મોટો હતું મારું ત્યારે જો સેન્ડલ ની એવી ફેશન હતી એટલે જો જીન્સ પહેરું છે અને જો માથે શર્ટ છે અને આપણો ફેસ જો એકદમ

મારા મોટો થયો ને ત્યાર સુધી ના ફોટા બતાવ્યા છે ઘણા ખરા મારી પાસે જે અવેલેબલ હતા તો તમે લોકો કોમેન્ટ કરો કે તમને કેવા લાગે અને જાડુ ના ફોટા તમારે તો કોમેન્ટ કરી જો અત્યારે છે ને અમારા ઘરે પ્રોગ્રામ છે હાંડવાનો અને જાડુ સુધારે છે જાડુ આ ખીરું કેવાય કે શું કેવાય ખીરું જ કહેવાય અને આમાંથી ઢોકળા બને અને હાંડો બને બને એમ ને બે વસ્તુ બને એટલે અમે ઘણી બધી વિચારી પછી કીધું ઢોકળા હમણાં જ બનાવ્યા તા બગડી ગયા હતા આજે આપણે છે ને હાંડવો બનાવી નાખે ઓકે તો અત્યારે બનાવી છે હાંડો અને જાડુ સુધારે છે દૂધી આમાં દૂધી નાખવાની હોય ખમણી દૂધી નાખવાની મરચી નાખીશ પછી લસણ વાળી ચટણી નાખશું સિંગદાણા નાખશું વટાણા નાખશું તળ નાખશું જીરું રાય બધું નાખો ઓહો હાલો બધા લોકો હાંડવો ખાવા મમ્મી તમને હાંડવો વધારે ભાવે કે ઢોકળા વધારે ભાવે ઢોકળા વધારે ભાવે અને હાંડોય ભાવે એમ ને થોડો હાંડવો ભાવે પણ હાંડવો ને ઢોકળામાં ઢોકળા તમને વધારે હા વધારે ભાવે ઢોકળા અને એમાં ખાટિયા ઢોકળા હા રોમિલ તને હાંડવો વધારે ભાવે કે ઢોકળા વધારે ભાવે ઢોકળા તો ખાતા ખાતું નથી તે હાંડવો કાંઈ ને હાથ તું હાંડવો જ મજા આવી જવાનો છે જાડું તને પૂછ્યું કે નહીં મે નહીં મને નથી પૂછ્યું તને હાંડવો વધારે ભાવે કે ઢોકળા મને બે વસ્તુ ભાવે પણ વધારે હોય તો મને હાંડવો ભાવે નહીં તે આપણે એક એક કરીને પતલા પતલા એવા હાંડવા ભાવે ઓકે આપણે ગોળ ગોળ બનાવી ભાખરી જેવા બોલો આખો બનાવવાની મને ઓછો ભાવે મને એ વધારે ભાવે મને તો પૂછ તને શું ભાવે મને એકોઈનો ભાવે નૂડલ્સ ભાવે નીરવ ને ઓછા ચણા લોટની વસ્તુ હોય ને એને ઓછી ભાવે એટલે મને લાગે એને આ બધી વસ્તુ ઓછી ભાવતી છે તો હું તારી હારે રહી રહીને છે ને હું ઢોકળાય ખાતો થઈ ગયો હાંડવો એ ખાતો થઈ ગયો પણ મને હાંડવો વધારે ભાવે છે હાંડવો નીરવ ને હું કે ગયો બહાર ને ત્યારે મારથી આખો ખૂટે ને એને મારા

મને તો બહુ સારા લાગે કારણ કે એટલી યાદો તો મારી પાસે એટલી છે કારણ કે આપડે નાના કેવા હતા જાડુ એ તો આપણને ખબર ન હોય આપડે ફોટોગ્રાફ પીડા તો એ જોઈએ તમને યાદ બતાવ કેવા લાગે કઈ કોમેન્ટ કરો જાડુ હા મારે છે ને કેવું ખબર નઈ તો એકલા ફોટા છે ને બહુ ઓછા છે ને મે તને નું કીધું કે મારે આવો લાલ ચડડી વાળો ફોટો છે તો ખોવાય જ ગયો બોલો ક્યાં છે ને ઈ મનક ખબર ઓકે અને બીજો આનાથી અલગ તમને કઈ પૂછું ને તો આજે હું જાડુ ચર્ચા કરતા હતા તો જાડુ કે તું એક કામ કર વાળ વધાર તો આના ઉપર તમારું શું કેવું છે ને ફટાફટ કોમેન્ટ કરો કારણ કે મને એવું થયું છે કે આ વખતે વાળ વધારવાની ઈચ્છા થઈ છે

સ્ટાર્ટ કરીને હજી શરૂ થયું ને પાંચ મિનિટમાં હું તો હુઈ જાઉં એટલે સ્પેશિયલ યાદ જોવા માટે હું છે ને રોંઢે હુઈ ગઈ છું મેં તું રાતે મને બહુ ઊંઘ આવે છે ને તો આજે હું રોંઢે હુતી છું એટલે આજે આપણે કઈક જોવું હશે ને તો જોવા બાકી તો હું હુઈ જ જવું કઈ નથી જોવાતું એ ગમે એટલું કે પણ પિક્ચર ચાલુ થાય ને

Bye, Bye.